ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચર સિરીઝ કોમર્સ વિથની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ લેક્ચર છે ઇન્ડિકેશન ઓફ ધ લેહન. આની પહેલાં આપણે અભ્યાસ કર્યો હતો કે લેહન અને પ્રાસનનો કોન્સેપ્ટ આપણે સમજ્યા હતા કે એનો મતલબ શું. લેહન એટલે શું? તો કે જીભથી ચાટી શકાય છે બાળકોને, બાળકોને દાંતનો વિકાસ સરખો ના થયો એટલે લેહન ઉપયોગી છે, કારણ કે જીભથી શું કરી શકાય ને ચાટી શકાય છે. અને પ્રાસન એટલે કે પ્રશન, પ્ર એટલે બિફોર અને અસન એટલે ફૂડ, કે જમ્યા પહેલાં જે મેડિસિન આપણે આપીએ છીએ એ પ્રાસનની અંદર એનો સમાવેશ થાય છે. અને લેહનનો પર્પઝ શું હતો એ જાણે તો આપણે, કે બોડીના ગ્રોથ માટે, ઇન્ટેલેક્ટ માટે, ઇમ્યુનિટી માટે જે છે આ લેહનનો ઉપયોગ થાય છે. અને જે બાળકની અંદર સ્તનપાન ન કરી શકે અથવા તો માતા ન હોય ત્યારે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે આપણે લેહન આપી શકીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે જોઈએ છીએ ઇન્ડિકેશન ઓફ ધ લેહન તરીકે. તો કે ઇન્ડિકેશન ઓફ ધ લેહન એટલે કે લેહન જે છે ક્યાં ક્યાં ઉપયોગી છે. તો એક વસ્તુ છે કે અનહેલ્ધી કન્ડિશન ઓફ ધ મધર, એટલે કે જો માતાની તબિયત સારી ના હોય તો આપણે સ્તનપાન શું કરવું પડે, બંધ કરવું પડે એટલા ટાઈમ માટે. જો માતાને કોઈ રોગ થયો હોય તો સ્તનપાન એટલો ટાઈમ બંધ કરવું પડે કારણ કે એ રોગ માતામાંથી બાળકમાં ન જાય. તો અનહેલ્ધી કન્ડિશન ઓફ ધ મધરમાં પ્લસ કન્ડિશન ઓફ ધ ચાઇલ્ડ, કેટલીક વાર બાળક પણ બીમાર પડે તો, બાળક બીમાર પડે તો એનો પણ જે છે માતા સાથે સંપર્ક આપણે તોડવો પડે થોડાક સમય માટે, જેથી કરીને ઇન્ફેક્શન માતાની અંદર ના ફેલાય અને એ ઇન્ફેક્શન લાંબો સમય સુધી ન રહે. એટલે એ ટાઈમે પણ શું કરવું પડે, આપણે બ્રેસ્ટ ફીડને સ્ટોપ કરવું પડે. અથવા તો પછી આ બંને કન્ડિશન સાથે હોય કે માતા અને બાળક બંનેની તબિયત જો ખરાબ હોય તો જે છે આપણે બંનેનો સંપર્ક, માતા જે છે બાળકને બ્રેસ્ટ ફીડ કરાવતી નથી. તો આવી કન્ડિશનની અંદર લેહન જે છે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. તો હવે આવી કન્ડિશનની અંદર પહેલી કન્ડિશન જોઈએ, અનહેલ્ધી કન્ડિશન ઓફ ધ મધર, એટલે કે માતાની જો તબિયત સારી ના હોય ત્યારે અથવા તો માતાની અંદર કોઈ પેથોલોજી હોય એના કારણે. તો એ કયા કયા કારણો છે કે જેની અંદર આ લેહનનો ઉપયોગ કરવામાં આવે છે? તો અક્ષીરા, જનની, એટલે કે જે માતાની અંદર બ્રેસ્ટ ફીડનું પ્રોડક્શન થતું નથી, બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન થતું નથી, અક્ષીરા જનની. પછી કીધું છે યેસામ અલ્પક્ષીરા અપીવા ભવેત, એટલે કે જે માતાની અંદર બ્રેસ્ટ મિલ્કનું પ્રમાણ જે છે ઓછું છે, કાં તો નથી કાં તો ઓછું છે, એ બંને કન્ડિશનની અંદર આપણે બાળકને શું આપવું પડશે, લેહન, કારણ કે બાળકને પૂરતું પોષણ મળશે નહીં. પછી કીધું છે કે દુષ્ટક્ષીરા, બીજી લાઈનમાં દુષ્ટક્ષીરા, એટલે કે જો બાળકની માતાનું દૂધ એટલે કે મિલ્ક, બ્રેસ્ટ મિલ્ક જે છે એ દુષ્ટ હશે કોઈ ઇન્ફેક્શનથી, કોઈ માઇક્રો ઓર્ગેનિઝમથી અથવા તો માતાની તબિયત ના સારી હોય ત્યારે શું બને, એ દુષ્ટ બને એના કારણે. પ્લસ કીધું છે કે દુષ્પ્રજાતા, દુષ્પ્રજાતા મીન્સ હેવિંગ પાસ વિથ અ ડિફિકલ્ટ લેબર, એટલે કે જો બાળક જે છે ડિલિવરી દરમિયાન જે છે વેરી ડિફિકલ્ટથી આવી હોય વધારે, તો એ સમયગાળા દરમિયાન માતાને શું હોય, રેસ્ટ કરવાની ડૉક્ટર જે છે સલાહ આપે છે, એડવાઇસ આપે છે. તો એટલા સમયગાળા દરમિયાન બ્રેસ્ટ ફીડિંગ જે છે માતાને બંધ રાખવું પડે છે. તો એટલા ટાઈમ માટે આપણે લેહનનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી કીધું છે કે ભૂસભ્યાથી પીડિતા યાશ્ચયે સુતા, એટલે કે વધારે માતા જો બીમાર હોય કોઈ ડિઝીઝથી સિવિયરલી, તો જે છે એવા સમયની અંદર બાળકને આપણે શું આપવાનું છે, લેહન આપવાનું છે, સપ્લિમેન્ટરી ફૂડ આપવાનું છે. કારણ કે આ બધી કન્ડિશન છે એની અંદર આપણે બ્રેસ્ટ મિલ્ક કે માતા જે છે બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકતી નથી. તો આવી બધી કન્ડિશનની અંદર આપણે બાળકને શું આપવાનું છે, બહારથી લેહન આપવાનું છે કે જે જીભથી એને શું કરી શકે છે, ચાટી શકે છે. નેક્સ્ટ છે કે કન્ડિશન ઓફ ધ ચાઇલ્ડ, બાળકની અંદર એવી કઈ કન્ડિશન છે કે જેની અંદર, તો કે વાતિકા પૈતિકા યે ચ યે ચ સ્યુ કફ વર્જિતા, એટલે કે ચિલ્ડ્રન હેવ પ્રિડોમિનન્સ ઓફ ધ વાત એન્ડ પિત્ત વિથ ધ ડિક્રીઝ અમાઉન્ટ ઓફ ધ કફ, એટલે કે જો બાળકની અંદર વાત પિત્તનું શું હશે વધારે હશે અને કફ જે છે શું હશે ઓછો હશે, તો એ કફ જે ઓછો છે એને શું કરવા માટે, સમ કરવા માટે આપણે શું કરવાનું છે, તો કે સમ કરવા માટે આપણે કરવાનું છે. તો એની એ કન્ડિશનની અંદર આપણે શું કરવું પડે, લેહન આપી અને આ કફ જે છે એ ક્ષય થયેલો છે એને આપણે સમ કરવો પડે છે. બીજી કન્ડિશન છે સ્તનિયેન યેન તૃપ્તતી પિત્વા પિત્વા રુદંતી ચ, એટલે કે જે બાળકને બ્રેસ્ટ ફીડ કરાયા પછી પણ એની જે છે ભૂખ, જે હંગર જે છે એ સંતોષાતી ના હોય, તૃપ્યંતી ન તૃપ્યંતી કીધું છે, કે જે સંતોષાતી ના હોય સ્તન્યથી પણ એને શું આપણે આપી શકીએ, લેહન આપી શકીએ એક્સ્ટ્રા. અને બાળક જો વારંવાર જે છે બ્રેસ્ટ ફીડ કર્યા પછી પણ રડતું હોય તો આપણે શું કરવું પડે, લેહન આપવું પડે. હવે આવી કન્ડિશનની અંદર બ્રેસ્ટ ફીડ આપ્યા પછી પણ જો બાળક રડે તો એવી કન્ડિશનની અંદર આપણે બે ડાયગ્નોસિસ લગાવી શકીએ પ્રોવિઝનલ,
કે પછી કાં તો પછી દુષ્ટ ક્ષીર હોય, કાં તો પછી એને જે છે અલ્પ ક્ષીર લાગતું હોય કે ઓછું પોષણ મળતું હોય, કાં તો પછી એ જે છે દૂધની અંદર કોઈ પેથોલોજી અથવા માઇક્રો ઓર્ગેનિઝમ હોય એના કારણે બાળકને શું પડતી હોય તકલીફ, તો એ જે છે આપણે લેહન આપી શકીએ છીએ કન્ડિશનની અંદર. બીજું કીધું છે કે અનિદ્રા, બાળકને જો અનિદ્રા રહેતી હોય કેમ, તો કે ભૂખના કારણે, તો કે એવી કન્ડિશનની અંદર આપણે શું આપી શકીએ છીએ, લેહન આપી શકીએ છીએ. પછી કીધું છે કે અલ્પ મૂત્ર પુરીશાશ્ચ, એટલે કે જો અલ્પ મૂત્ર અને પુરુષ રહેતા હોય બાળકની અંદર તો એવી કન્ડિશનની અંદર પણ આપણે લેહન આપી શકીએ છીએ. બાળકની અગ્નિ દીપ્તાગ્નિ કરવા માટે, અથવા તો બાળકની અંદર દીપ્તાગ્નિ હોય તો શું થાય, જે બ્રેસ્ટ મિલ્ક આપીએ છીએ એ ઝડપથી પાચન થઈ જાય તો બાળકને વધારે ભૂખ લાગશે, તો એવા દીપ્તાગ્નિવાળા બાળકોની અંદર પણ આપણે લેહનનો ઉપયોગ કરી શકીએ છીએ. નિરામયાશ્ચ તનવો મૃદંગવૈ કર્ષિતા, કર્ષિતા, તો એ કર્ષિતાની અંદર કીધું છે કે બાળક જો પતલું હોય તો એવી કન્ડિશનની અંદર જે છે આપણે શું કરવાનું છે, બાળક પતલું હોય તો એવી કન્ડિશનની અંદર પણ આપણે લેહનનો પ્રયોગ કરી શકીએ છીએ. તો આ બધા હવે ઇંગ્લિશ કોરિલેશન છે કે સ્તનની તૃપ્તિ, કે જે બાળકને સ્તનથી તૃપ્તિ નથી થતી સ્તનથી, બ્રેસ્ટ મિલ્ક કર્યા પછી, બ્રેસ્ટ ફીડ કર્યા પછી પણ બાળક રડે, રાત્રિની અંદર અનિદ્રા રહે, વધારે જે છે ફૂડ ખાતું હોય, અલ્પ મૂત્ર પુરુષ રહેતા હોય, જે બાળકની દીપ્તાગ્નિ છે, ધ ચિલ્ડ્રન ધોઝ ફાર ફ્રી ફ્રોમ ધ ડિસીઝ છે, એટલે કે જે ચિલ્ડ્રનને કોઈ પણ પ્રકારનો રોગ નથી છતાં પણ તે ચિલ્ડ્રન જે છે પતલું રહે છે, એનું વેટ ઓછું રહે છે, તેવી કન્ડિશનની આપણે લેહન આપી શકીએ છીએ. વર્ચ કર્મને કુર્વંતી બાલયત્ર હાત પરમ, ડુ નોટ પાસ સ્ટૂલ ઇવન ફોર 3 ડેઝ, એટલે કે કીધું છે કે 3 દિવસ સુધી જો બાળક સ્ટૂલ પાસ ન કરે તો પણ જે છે આપણે લેહનનો પ્રયોગ કરી શકીએ છીએ. અકોર્ડિંગ ટુ કાશ્યપ સંહિતા ધીસ ટાઈપ ઓફ ચિલ્ડ્રન શુડ બી પ્રિસ્ક્રાઇબ ફોર ધ લેહન. તો આપણે આપણે જોયા ઇન્ડિકેશન જોયા કે માતા તરફથી પણ કેટલાક ઇન્ડિકેશન છે કે જો બાળકની અંદર માતાની અંદર સોરી માતાની અંદર જો બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન થતું જ ના હોય, ઓછું થતું હોય, અથવા તો એની અંદર કોઈ પેથોલોજી હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય, ઇન્ફેક્શન હોય, દુષ્ટ ક્ષીર કહેવાય એને, દુષ્પ્રજાતા એટલે કે ડિફિકલ્ટ લેબરમાંથી પાસ થયેલી માતાને થોડાક દિવસ શું આપી હોય છે બાળકે, ડૉક્ટરે એડવાઇસ આપી હોય છે રેસ્ટની, તો એટલા ટાઈમ માટે શું કરવાનું છે, બાળકને બ્રેસ્ટ ફીડ નથી આપવાનું પરંતુ આપવાનું છે લેહન. બીજી છે કે વ્યાધિ પીડિત, જો માતાને કોઈ સિવિયર ડિઝીઝ થાય તો એવા કન્ડિશનની અંદર પણ આપણે બ્રેસ્ટ ફીડને સ્ટોપ કરવું પડે અને જે છે લેહન જે છે સપ્લિમેન્ટરી ફૂડ તરીકે ચાલુ કરવું પડે છે. બાળકની કન્ડિશનની અંદર જોઈએ તો કીધું છે કે વાતિક પૈતિક કર વધારે હોય અને કફ જે છે ઓછો હોય તો કફ જે ઓછો છે એને સમ કરવા માટે જે છે લેહન આપવાનું છે. સ્તન્ય જે છે એનાથી તૃપ્ત નથી થયો તો પણ એ કન્ડિશનની અંદર આપવાનું છે. સ્તન્ય પીધા પછી, બ્રેસ્ટ ફીડ કર્યા પછી પણ બાળક રડે તો લેહન આપવાનું છે. અનિદ્રા રહે છે, જે બાળક વધારે ખાય છે, જે બાળકની અગ્નિદીપ્ત છે, જે બાળકને અલ્પ મૂત્ર પુરીશ રહે છે અને જે બાળકને કોઈ ડિઝીઝ નથી છતાં પણ એનું વજન વધતું નથી એવા બાળકોની અંદર આપણે લેહનનો પ્રયોગ કરવાનો છે, એવું કાશ્યપ સંહિતાની અંદર વર્ણવિત કરેલું છે. તો આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે ઇન્ડિકેશન ઓફ ધ પ્રાશન, ઇન્ડિકેશન ઓફ ધ લેહન, કે લેહનનો પ્રયોગ સપ્લિમેન્ટરી ફૂડનો પ્રયોગ બાળકની અંદર ક્યારે કરવો. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે કોન્ટ્રા ઇન્ડિકેશન, કઈ કઈ કન્ડિશનની અંદર આપણે લેહનનો પ્રયોગ નથી કરવાનો. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી, નમસ્કાર.